अबड़ासा तालुकाना कोठारामां वहीवटी तंत्रे नवा पुलनुं काम शुरू करता पहेला डायवर्जन न अपाता लोकोने भारे हलाकी पड़ी रही छे, जे बाबते प्रांत अधिकारीने आवेदन पत्र आपवामां आव्युं। अबड़ासा तालुकाना कोठारा गामे गामतळ प्रवेशवाना मार्गे तळावनी आव पर बे नवा पुलो राज्य सरकारनी मंजूरे कर्या छे। आ पुलोनुं खनन थई जता हवे गामतळमां प्रवेशवा माटे नजीकमां कोई मार्ग न होता सर्वे नंबर 850 पैकी पर तथा 853 पैकी ए स्थळेथी डायवर्जन काढवामां आवे ते पगपाळा अने नाना वाहनो त्यांथी पसार थई शके एवी गाम लोकोनी मांग छे। परंतु आ स्थळे माथाभारे તત્વોએ પાક્કા બાંધકામ કરતા આવ્યા દબાણો દૂર કરવા મામલતદાર શ્રી અબડાસા દ્વારા દબાણદારોને મહેસૂલ ધારાની કલમ 61 હેઠળ નોટિસ અપાઈ, પણ દબાણકારોને સાંભળવામાં ન આવતા આ મુદ્દે અમુક દબાણકારોએ હાઈકોર્ટમાં જતા તેને લઈને દબાણ હટાવવાની કામગીરી સ્થગિત થઈ ગઈ છે। તે પછી મામલતદાર શ્રી અબડાસા દ્વારા દબાણકારોને સાંભળવા કાર્યવાહી પૂર્ણ કરી છે, તેમ છતાં सर्वे नंबर 850 पैकी पर 851 पैकीनु काम शुरू कर शकायु नथी। डायवर्जन हवे ज्यारे जूनो पुलनु खनन कार्य थई गयु छे अने गामतळमां प्रवेशमां नजीकमां कोई रस्ता न होता ग्रामजनो मुश्किलमां पहोंची छे। ब्यूरो रिपोर्ट रमेशभाई भानुशाली, नलिया, अबड़ासा, कच्छ। આજે આવેદનપત્ર સાહેબને દેવા માટે એટલા માટે કોઠારા ગ્રામજનો આવેલા છે કે પહેલું તો જે બે પુલિયાઓ મંજૂર થયા છે એમાં એક પુલ તોડી નાખ્યો છે, એટલે ગામમાં અવર જવર માટે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। બીજા નંબરમાં ગામના વિદ્યાર્થીઓ, વડીલો કે કોઈ બીમાર માણસને તાત્કાલિક જો લઈ જવો હોય તો હોસ્પિટલ લઈ જવા માટે થઈને આવવા જવા માટે રિક્ષા છકડા XY ઝેડ આવવા જવાનો રસ્તો બંધ છે। જો ફરીને લઈ જાય તો 250-300 રૂપિયા જે રિક્ષા ભાડું લઈ લે છે, નાના માણસને પરવડે તેમ નથી। બીજા નંબરમાં કે આ જ્યાંથી આ રસ્તો કાઢવાનો છે કે જે કંઈ હશે તે એ ગ્રામજનોને એટલે પંચાયતને જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી શું નામ છે તમારું? મારું નામ વિક્રમસિંહ જાડેજા, ગામ કોઠા કરીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું માંગણી છે? માંગણી અમારી એમ છે કે અત્યારે કોઠારા ગામમાં કોઠારા ગામે બે નવા પુલિયા મંજૂર થયા છે ઘણા સમય બાદ, તે પુલિયાનું કામ ચાલુ થવાનું છે, જેથી થોડુંક કામ ચાલુ થયેલ છે, ગામમાં આવવા જવાનું બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે। જંગી જે છે પાણીની આવ કહેવાય છે, તેમાં મોટું બાંધકામ થઈ ગયેલ છે, જ્યાં જૂનો રસ્તો છે પગથિયાવાળો, જ્યાં વચ્ચોવચ એક બાંધકામ થઈ ગયેલ છે, જેથી આવવા જવાનો એકદમ રસ્તો બ્લોક થઈ છે, ગામમાં આવવા જવાનો રસ્તો બિલકુલ બંધ છે, જેથી રિક્ષા ભાડું વગેરે જ્યાં 50 રૂપિયા ભાડું આવતું હતું ગામથી ગામમાંથી બસ સ્ટેન્ડ આવવા માટે,